વિદાય સમારોહમાં પધારેલું માનનીય સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આપણા જિલ્લાના જિલ્લા સમાહર્તા શ્રી સુધીર પટેલ સાહેબ, આપણા જિલ્લાના એસપી શ્રી સુધીર મિશ્ર સાહેબ, અન્ય ઉપસ્થિત સૌ અધિકારી મિત્રો, આપણને છેલ્લા સવા વર્ષથી આ જિલ્લામાં કામ કરી અને આપણી વચ્ચેથી નિવૃત્તિ વચ્ચે વિદાય લઈ રહેલા શ્રી સુધીર પટેલ સાહેબની લાગણી ભૂપેન્દ્રસિંહ સાહેબે સવારે વ્યક્ત કરી અને વચિતા સવારમાં જ સાહેબે વ્યક્ત કરી કે આજે આપણે એક નાનો સરખો કાર્યક્રમ પણ મારે રાખવો છે, તો એવા કાર્યક્રમમાં સાહેબની ટહેલ અમે જિલ્લા વહીવટીતંત્રે ઝીલી લીધી. એ અંતર્ગત હું શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો એમનું સ્વાગત પણ કરું છું. બસ કરવા માટે આપણે બુકિંગની પરંપરા તો રહી છે, પણ વિચાર નાના મોટા કોઈ પણ કર્મચારી હોય તો
આખી લાંબી કેરિયર અને છેલ્લા દિવસે એમને જ ઘરે જવાનું. એ વહીવટી તંત્ર માટે પણ બરોબર નાખે. તમને વધારે પણ કહું છું, તમારો પણ આવતીકાલથી ગમે ત્યારે વારો આવશે અને તમારો વારો આવે ત્યારે બીજા જુનિયર લોકો અહીંયા બેઠા છે, એ કલેક્ટર હોય કે પટાવો તમારી ઓફિસમાં હોય, એને એ અનુભૂતિ થાય કે 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 37 વર્ષ 37 વર્ષ માટે અલગ પ્રકારનો દિવસ છે. ઘરે જશે તારે નાળિયેર લઈ જશે. ઘરના લોકો પણ કે હા આજે તમારો નિવૃત્તિનો દિવસ છે, તમે કાયમ માટે અમારી તો એમના કુટુંબીજનો ઉપર પણ થતી હોય છે. અને સાથે કામ કરતા હોઈએ એટલે સ્વાભાવિક રીતે નિર્ણયોમાં કોઈ અધરવાઇઝ કોઈ ને કોઈ કે પછી અમારે આગેવાન તરીકે બને સાથે બેસાડી ચા થઈ ગયા, જે મારું મુખ્ય કામ છે. પણ અહીંયા કોઈ પ્રક્રિયા નથી. હું તો 35 વર્ષથી આવું છું, 2 વખત હું અહીંયા પ્રભારી મંત્રી રહ્યો છું. પણ આવી સારી ટીમ હોય તો નીચેના લોકોને કામ કરવાનું મજા આવે. તું બોલે નહીં પણ હાથો ભર્યા પાણી. જે મુખ્ય અધિકારીઓને વચ્ચે સંકલન હોય, સમન્વય હોય, તો નીચેના બધા અધિકારીઓને કામ કરવાની બહુ મજા આવે, ઉત્સાહ આવે. અને એ નિર્ણય ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ પીપલ. એવું કોઈ એક કામ દરેક અધિકારી કર્મચારી કર્યું, સરકારના પૈસાનું સંવેદનાથી અને સરકારના કેટલા બધા પૈસા આવે છે. 2017માં નવા વર્ષે મારે સાથી કાર્યકર્તાનો ભાવકા સાથે તો તમે બંને મિત્રોને પૂછ્યું, આઈ કુડ હેવ દરેક અધિકારીને કલીગ તરીકે જોતો. કલીગ ચાલુ થયા પછી હું સાથે ગેસ્ટ થઈ રહ્યા છું. એનો લાંબુ આવ્યું ભોગવે સક્રિય રહે, કોઈ શૈક્ષણિક કામમાં, કોઈ સામાજિક કામમાં શિક્ષણ અને પોતાનો સમય વિતાવે. આપણા બધા જ વખતે ખૂબ ખૂબ ભૂપેન્દ્રસિંહજી, કલેક્ટર તરીકે સર્વિસ કરી છે અને કોઓપરેશન સંગઠન બધાનો સાથ, એ બધા જે નિયમો છે એ પાળી અને જિલ્લામાં આપણે જેમ કહ્યું એમ શિવાળાના માનવી સુધી પહોંચી અને દરેકને સહાયરૂપ થવાય એવા ખાસ પ્રયત્નો કર્યા છે. અહીંયા મારી નોકરી દરમિયાન દરેક અધિકારીઓ કર્મચારીઓ
તમામનો સહયોગ મળે છે. એ ઉપરાંત સર મને પદાધિકારીશ્રીઓનો સંગઠનનો તમામનો ખૂબ ખૂબ સહકાર મળે છે. એટલે આ તબક્કે સૌનો આભાર માનું છું અને માન્ય મંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે આ પ્રસંગે આવી અને આ એની સભાનું કર્યું. જય હિન્દ, જય જય.